રિંગ રોડ કૃષ્ણા માર્કેટ અને શિવકૃપા માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ત્રણ વેપારીઓએ દલાલ મારફતે બેગમપુરાના અગ્રે કાપડના વેપારીને પોતાના ઝાંસામાં ફસાવ્યો હતો. ત્યારબાદ એક મહિનામાં પૈસા ચૂકવી દેવાની બાંયધરી આપી 10,23,000 ઉધાર ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ દુકાન બંધ કરી ઠગબાજુ ત્યાંથી ભાગી ચૂક્યા હતા. આ ટોળકીએ માર્કેટમાંથી કરોડો રૂપિયાનું ઉઠમણું કરી આવવાનું જાણવા મળ્યું છે, જે અંગેની ફરિયાદો સલાબુતપુરા પોલીસ મથકમાં પણ નોંધાઈ ચૂકી છે. ઉધના નહેર ખરવળ નગરની પાછળ રેણુકાનગરમાં રહેતા કિશોરચંદ પરસોત્તમ દાસ મહવાગરા બેગમપુરા તુલસીફળિયા નજીક લક્ષ્મીગૃહા બિલ્ડિંગમાં ગ્રે ક્લોથ ગેલેક્સી નામથી ગ્રે કાપડની ઓફિસ ધરાવે છે. કિશોરચંદ અવારનવાર પલસાણા તાલુકાના કોડુદરા ખાતે આવેલી શ્રીજી ડાઈંગ મિલમાં ગ્રે કાપડનો માલ અવારનવાર આપતા હતા. તે દરમિયાન 2017માં પાલ સૂર્યમ રેસીડેન્સીમાં રહેતો નમન રસરાજ મુનસી નામનો દલાલ સાથે કિશોરચંદનો ભેટ થયો હતો. નમન મુનસીએ પોતાની વાતોમાં કિશોરચંદને ફસાવી દીધા હતા. ત્યારબાદ રિંગરોડ કિન્નરી સિનેમા પાસે કૃષ્ણા માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા નિમેશ ઉર્ફે મનીષ, રાજેશ રાધેશ્યામ નરવાડિયા અને રિંગરોડ શ્રીકૃપા માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા અશોક ભગીરથ પ્રજાપતિ સાથે ધંધો શરૂ કરાવ્યો હતો. તારીખ 21/1/2018 રોજ કિશોરચંદે રૂપિયા 10,23,000થી વધુની મતાનું ગ્રે કાપડનો માલ ચારેય જણાએ આપેલા સરનામા મુજબ કડોદરા શ્રીજી ડ્રાઇંગ મિલમાં પ્રિન્ટિંગ માટે મોકલી આપ્યો હતો. ઉધાર માલ ખરીદ્યા હોવાના બિલો તેઓની ઓફિસે પહોંચાડી દીધા હતા, પરંતુ એક મહિનામાં પૈસા આપવાની બાંયધરી આપ્યા હોવા છતાંય પેમેન્ટ ન આવતા કિશોરચંદે ઉઘરાણી શરૂ કરી દીધી હતી. પરંતુ ચારેય જણા અવારનવાર ખોટા વાયદાઓ કરી સમય પસાર કરતા કરતા હતા. એક વર્ષનો સમય વીતી ગયા છતાં પણ પૈસા ન આવતા કિશોરચંદે મધરપુરા પોલીસ મથકમાં ચારે વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંતે ઉલ્લેખનીય છે કે અશોક પ્રજાપતિ અગાઉ સલાબુતપુરા પોલીસ મથકની હદમાં કરોડો રૂપિયાનું ઉઠમણું કરી આવવાની ફરિયાદ સલાબુતપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી અને પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.